नमस्कार विद्यार्थी मित्रों, हूँ अंकिता पटेल, अस्वामिक विद्यालय किल्ला पांडी, सब्जेक्ट सामान्य ज्ञान, चैप्टर नंबर 11, शब्द समूह माटे एक शब्द। तो विद्यार्थी मित्रों, अहीं शब्द समूह माटे एक शब्द लखो ये आपणे जोईए, अध्ययन करो अने याद राखो। तो नंबर एक, लखता वाँचता आवडवू ते तो शू कहेवाय? अक्षर ज्ञान। बे, जेने शत्रु नथी ते तो अजात शत्रु। नंबर त्रण, तिथि नक्की कर्या विना आवनार, तिथि नक्की कर्या विना आवनार तो शू कहेवाय? अतिथि। नंबर चार, निराधार बाळकोने रहेवानुं स्थळ, निराधार बाळकोने रहेवानुं स्थळ तो शू कहेवाय? तेने अनाथ आश्रम। नंबर पांच, जेनी आरपार जोई शकाय तेवुं एटले पारदर्शक। नंबर छ, પોતાના હાથે લખાયેલું પોતાનો વૃતાંત એટલે આત્મકથા। નંબર 7, બાળકથી માંડીને વૃદ્ધ સુધી એટલે અબાલ વૃદ્ધ। નંબર 8, ઈશ્વર છે એમ માનનાર તેનો શબ્દ સમૂહ માટે એક શબ્દ શું થશે? તો આસ્તિક। જગતમાં ઈશ્વર છે જ નહીં એમ માનનાર તો નાસ્તિક। નંબર 10, જોઈએ તે કરતા વધુ ખર્ચ કરનાર ને શું કહેવાય? ઉડાવ। નંબર 11, જોઈએ તે કરતા ઓછું વાપરનાર તો કંજૂસ। નંબર 12, જોઈએ તેટલું જ વાપરનાર એટલે કરકસર્યું। નંબર 13, આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે કાલ્પનિક રેખા। આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે કાલ્પનિક રેખાને શું કહેવાય? તો ક્ષિતિજ। નંબર 14, જેનો પતિ મરી ગયો હોય છે તે સ્ત્રી તો વિધવા। નંબર 15, જેની પત્ની મરી ગઈ છે તે પુરુષ તો વિદુર। નંબર 16, ચોમાસું પાકને ખરીફ। નંબર 17, શિયાળુ પાકને રવિ। નંબર 18, બીજા રાજા ઉપર પોતાની સત્તા સ્થાપનાર નો શબ્દ સમૂહ માટે એક શબ્દ ચક્રવર્તી। નંબર 19, પારકાનું ભલું કરનાર તો પરોપકારી। નંબર 20, લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર તો પીઢ। નંબર 21, મોટી ઉંમરની વ્યક્તિઓને અપાતું શિક્ષણ એટલે પ્રૌઢ શિક્ષણ। નંબર 22, દરિયામાંથી મોતી કાઢનાર તો વિદ્યાર્થી મિત્રો એનો એક શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે મરજીવા। નંબર 23, ઘેર ઘેર ફરી ભિક્ષા માંગવી તે એટલે માધુકરી। નંબર 24, પથ્થર પર કોતરેલો લેખ તો તેનો એક શબ્દ સમૂહ માટે એક શબ્દ શું થશે? તો શિલાલેખ। નંબર 25, આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવાની શાળા તો આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવાની શાળાનો શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે વેધશાળા। તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે તમારી સામાન્ય જ્ઞાનની નોટબુકમાં લખવાનું છે। થેન્ક યુ।